વિદ્યાર્થી, આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ વિશે જોઈએ છીએ અને એમાં અલિંગીના પ્રજનનનો પ્રથમ પ્રકાર છે એ વિભાજન. વિભાજનનો મતલબ એવો થાય કે કોષ કેન્દ્ર અને કોષરસનું વિભાજન થઈ અને એક પિતૃમાંથી બે પિતૃ નિર્માણ થવા. કોષકેન્દ્રનું અને કોષરસનું વિભાજન થવું. અને પિતૃ જેવા બે સજીવો નિર્માણ કરવા. અલિંગ ભાજનની વાતચીત કરીએ તો ભાજનની મુખ્ય વાતચીતની અંદર છે કે કોઈ પણ એક સજીવ છે, એક સજીવમાંથી બે સજીવ નિર્માણ કરવા. પણ એક ઘટના યાદ રાખજો કે હંમેશા પહેલી પ્રક્રિયા કોષ કેન્દ્ર વિભાજનની થાય છે. કોઈ પણ સજીવની અંદર ભાજનની પ્રક્રિયા થશે તો એ ભાજનની પ્રક્રિયા દરમિયાન ફર્સ્ટ કન્ડિશન એ છે કે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે. કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય ત્યાર પછી કોષરસનું વિભાજન થઈ જાય. કોષરસનું વિભાજન થઈ જાય અને પછી એક પિતૃમાંથી બે પિતૃઓ નિર્માણ થાય છે. નવા નિર્માણ પામતો સજીવ જે છે પિતૃ જેવો જ હોય છે. નવો નિર્માણ પામતો જીવ પિતૃ જેવો જ છે. એટલે જનનીક અને બાહ્ય દેખાવ બંને સ્વરૂપે એમ કહી શકાય કે પિતૃ સાથે મળતો આવે છે. ભાજનના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે, એમાં એક પહેલું જે છે એ દ્વિભાજન. મુખ્ય બે પ્રકાર ભાજનના મુખ્ય બે પ્રકાર જે છે એ ભાજનના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે, એક દ્વિભાજન અને બીજું બહુભાજન. ભાજનના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે, એક દ્વિભાજન અને બીજું બહુભાજન. એમાં પહેલું આપણે જોઈએ છે દ્વિભાજન. પહેલું આપણે જોઈએ દ્વિભાજન. દ્વિભાજનનો નામને આધારે દ્વિભાજનનો મતલબ થાય કે એક સજીવમાંથી ભાજન થઈ અને બે સજીવ નિર્માણ પામવા. આ જે ઘટના જે છે એને કહેવાતું હોય છે દ્વિભાજન તરીકે લેવામાં આવે છે. એટલે કે એક સજીવમાંથી એક વખત વિભાજન થઈ બે સજીવ નિર્માણ પામવા. આ જે ઘટના જે છે એને કહેવાય દ્વિભાજન. આની અંદર ખાસ અલગ કઈ દિશાએથી ભાજન થાય છે એ બહુ મહત્વનું છે. માનો કે કોઈ એક જ દિશાએથી થતું હોય અથવા તો કોઈ પણ દિશાએથી થતું હોય તો દ્વિભાજનના ફરી પાછા પ્રકાર પાડવામાં આવે છે. એમાં પહેલો પ્રકાર જે છે એ છે સરળ ભાજન. જે પહેલો પ્રકાર જે છે એ સરળ ભાજન તરીકે કે તો ભાજન કોઈ પણ દિશાએથી થાય. આની અંદર સરળ ભાજનમાં ભાજન કોઈ પણ દિશાએથી થાય. ભાજન જે છે એ ભાજન કોઈ પણ દિશાએથી થાય. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે આપણે અમીબા જે છે એ અમીબાની વાતચીત કરીએ તો અમીબાની અંદર ભાજન જે છે એ અમીબાની અંદર ભાજન કોઈ પણ દિશાએથી છે. એક્ઝામ્પલ તરીકે આપણે એની આકૃતિ ડ્રો કરીએ અને જોઈએ તો કોઈ અમીબા જે છે કે જેની અંદર પોતાના કુટપાદ છે. આ અમીબાના કુટપાદની અંદર આપણને બધાને ખબર છે કે એ અમીબા એક કોષી છે, એટલે એની પાસે એનો કોષરસ આવેલો છે. અને આ કોષરસ જે છે એની અંદર અમીબાનું નિયંત્રણ કેન્દ્ર તરીકે કોષ કેન્દ્ર આવેલો છે. આ કોષ કેન્દ્ર આવેલું છે, સૌથી પહેલા પ્રક્રિયા કઈ થશે? કોષ કેન્દ્ર જે છે કોષ કેન્દ્ર ડબલ થવાની પ્રક્રિયા જે છે એ સૌ પ્રથમ થાય છે. અને ત્યાર પછી કોષરસ જે છે એ કોષરસ ડબલ થવાની પ્રક્રિયા થાય છે. તો એની અંદર કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર ડબલ થાય. એની અંદર કોષ જે છે એ કોષ કેન્દ્ર સૌ પ્રથમ પહેલા ડબલ થશે અને પછી કોષરસ જે છે
એ કોસ્ટલસ ડબલ થાય અને લાસ્ટિંગની અંદર એક અમીબા જે છે એમાંથી એક કરતાં વધારે અમીબા નિર્માણ પામી ગયેલા હોય છે. તો તમે જોઈ શકો પ્રથમ કોષકેન્દ્ર વિભાજન થયું છે અને ત્યાર પછી કોષરસ જે છે એ કોષરસ ત્યાર પછી વિભાજન પામ્યું છે. તો આ જે વાત જે છે એ આ વાતને કહેવામાં આવતું છે સરળ ભાજન, કે જેની અંદર કોઈ પણ દિશાએથી, અહીંથી કોઈ પણ દિશાએથી ભાજન થઈ શકે. આનું શું નિશ્ચિત નથી કે કઈ દિશાએથી ભાજન થાય છે, પરંતુ આ જે વાત જે છે આ વાતની અંદર અમીબા જે છે એ અમીબાનું કોષકેન્દ્ર, આને આપણે ડેફિનેશન નામ લીધે છે સાથે કરી દઈએ છીએ, અને આપણે ન્યુક્લિયસ અથવા તો કોષકેન્દ્ર કહેશું. આ જે છે એ કોષરસ છે અને અહીંયા જે છે એ બાળ અમીબા છે. આ બંને જે છે આ બંને શું છે, બાળ અમીબા છે. એટલે કે એક્ઝેક્ટલી એના પિતૃ જે છે એના પિતૃની સાથે સમાનતા ધરાવતા હોય છે. બીજો જે પ્રકાર જે છે એ બીજો પ્રકાર છે અનુપ્રસ્થ ભાજન. અનુપ્રસ્થ ભાજનનો મતલબ એવો થાય કે અનુપ્રસ્થ એટલે આડી, કોઈ પણ સજીવ જે છે એનું અનુપ્રસ્થ રીતે ભાજન થાય. અનુપ્રસ્થ રીતે ભાજન થવાની જે પ્રક્રિયા જે છે એને કહેવાતું હોય છે અનુપ્રસ્થાન ભાજનનું દ્વિભાજન. એટલે કે સજીવને સજીવનું દ્વિભાજન અનુપ્રસ્થ દિશામાં થાય. કઈ દિશામાં થાય? અનુપ્રસ્થ જે છે અનુપ્રસ્થ દિશામાં થાય. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે આપણે પેરામિશ્રમ લઈએ. પેરામિશ્રમની વાતચીત કરવામાં આવે તો પેરામિશ્રમને આપણે ડ્રો કરીએ. આજે પેરામિશ્રમ જે છે કે આપણને ખબર છે કે જેને આપણે ચપ્પલ જેવો આકાર જે છે એ દાખલા તરીકે એને કહેવામાં આવે છે. એની અંદર કોષકેન્દ્ર આવેલું છે અને બાકીનો કોષરસ જે છે એ કોષરસ આવેલો છે. સૌથી પહેલા શું થશે, એમાં કોષકેન્દ્ર જે છે એ કોષકેન્દ્ર ડબલ થશે. સૌથી પહેલા કોષકેન્દ્ર જે છે એ કોષકેન્દ્ર ડબલ થશે. પછી પેરામિશ્રમ જે છે એનું અનુપ્રસ એટલે આડી ધરીએ એનું ભાજન થશે અને પરિણામ સ્વરૂપે એક પેરામિશ્રમ જે છે એમાંથી બે પેરામિશ્રમ નિર્માણ થશે. આ અમીબા જે છે કે જેની અંદર કોષરસ જે છે એ કોષરસ પછી વિભાજન પામશે, પહેલા કોષકેન્દ્ર જે છે એ કોષકેન્દ્ર વિભાજન થયું અને અંત સમય અનુપ્રસ્થ ભાજન થાય અને બંને પિતૃ જેવા જ અમીબા જે છે એ હવે છૂટા પડશે. કે જેની અંદર કોષરસનું વિભાજન થઈ ગયું, કારણ કે એની પહેલા કોષરસ પહેલા કોષકેન્દ્ર જે છે એ કોષકેન્દ્રનું વિભાજન થઈ ચૂક્યું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ વિભાજન જે છે આ વિભાજન અનુપ્રસ્થ જે છે એ અનુપ્રસ્થ ધરીએ થયું હોય છે. ત્રીજું જે વિભાજનનો પ્રકાર જે છે એ વિભાજન છે આયામ વિભાજન. આયામ મતલબ ઊભી ધરીએ, એને આપણે ડેફિનેશન પહેલાં લખી નાખીએ કે આયામ વિભાજન એટલે શું. તો ઊભી ધરીએ સજીવનું, ઊભી ધરીએ વિભાજન થવું. કોર્ટિસોલા અને એની સાથે સાથે ખાસ કરીને યુગલીના જે છે, ઉદાહરણ તરીકે યુગલીનાની અંદર જોઈ શકીએ. યુગલીના જે છે એની અંદર આપણે સરળતાથી અનુપ્રસ્થ એટલે કે ઊભી ધરીએ આપણે ભાજન જોઈ શકીએ. એક્ઝામ્પલ તરીકે યુગલીના આપણે ડ્રો કરીએ.
આ યુગલીના જે છે એની કશા છે અને એની અંદર આવેલું છે કોષ કેન્દ્ર. સૌથી પહેલી પ્રક્રિયા કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર ડબલ થશે, કોષરસ જે છે એ પહેલાં વિભાજન નહીં થાય. કોષકેન્દ્ર જે છે એ કોષકેન્દ્ર ડબલ થયા, કોષકેન્દ્ર ડબલ થયા, હવે ઊભી ધરીએ આયામ ધરીએ એનું વિભાજન થશે. તમે જોઈ શકો અહીં એક્ઝેક્ટલી ઊભી ધરી અમીબા જે યુગલીના જે છે યુગલીનાનું વિભાજન થઈ શક્યું હોય છે. કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું, બંનેની અંદર કોષ કેન્દ્ર જતા રહ્યા અને કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય ત્યારબાદ કોષરસ જે છે એ કોષરસનું વિભાજન થાય છે. આ રીતે યુગલીના જે છે યુગલીનાની અંદર પણ આયામ વિભાજન થતું હોય છે. તો સરળ વિભાજન, અનુપ્રસ્થ વિભાજન, આયામ વિભાજન એ ફક્ત ભાજન જે છે એ ભાજનના પ્રકાર તરીકે લેવામાં આવતું હોય છે. લીલ અને ફૂગ જે છે એની અંદર પણ ભાજન તરીકે જોવા મળે છે. બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાની અંદર પણ ભાજન જેવી અવસ્થા ઘટના જે છે એની અંદર થતું હોય છે. ખાસ વિદ્યાર્થીને મારી એક નમ્ર વિનંતી કે યુટ્યુબનું ગુજરાતીની અંદર ઉતારવાનો એક જ હેતુ છે કે આ એવા વિસ્તાર સુધી વિડીયો પહોંચે કે જ્યાં વિદ્યાર્થીને બાયોલોજીનું સારું કોચિંગ મળી રહે. એ હેતુથી NCERT સિલેબસ જે છે કે જે ઓલરેડી અત્યારે ગુજરાતી લેંગ્વેજમાં પ્રેઝન્ટ છે પણ ડીપ અને નીટને રિલેટેડ સ્ટડી કરવી છે એટલા માટે આ વિડીયોને શક્ય હોય એટલો વધારે શેર કરજો અને યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી